બનાસકાંઠા જિલ્લાના સસ્તા અનાજની દુકાનોમાંથી બારોબાર અનાજ સગે વગે થતું હોવાની વારંવાર ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના રૂવેલ ગામમાં 20 બોરીઓ સસ્તા અનાજની સગે વગે થતી ઝડપાઈ ગઈ છે. રૂવેલ ગામમાં 300 કાર્ડ ધારકોએ પૂરતો જથ્થો ના મળતો હોવાના લીધે સર્વે કરવામાં આવ્યો હતો અને આ બાબતે સ્થાનિક સરપંચ પતિએ તપાસ કરી ઘઉંનો જથ્થો સગે વગે થતો ઝડપી પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ સસ્તા અનાજની દુકાનને સીલ કરવામાં આવી હતી. ત્યારે સસ્તા અનાજની દુકાનમાં પડેલા માલ જથ્થાની ગણતરી કરવામાં આવી હતી. આજે જિલ્લા પુરવઠા શિક્ષણ ટીમ તેમજ નાયબ મામલતદાર પુરવઠા સિહોરી તેમજ મામલતદાર કાંકરેજ સાથે રહીને રૂવેલ ગામે 250 રાશન કાર્ડ ધારકોને ક્રોસ તપાસ કરવામાં આવી હતી. આજરોજ રૂવેલ ગામથી એમના સરપંચના પતિ દ્વારા રૂવેલ ગામની કંટ્રોલની દુકાન ઉપરથી 20 બોરી ઘઉં મળેલ, જેના અનુસંધાને અમો થરા મુકામે જઈ તે ઘઉંની જપ્તી લીધેલ છે અને તે સીઝ કરી અને ત્યારબાદ અમો રૂવેલ ગામે આવી જે દુકાનદારની દુકાન છે, દુકાનદાર હાજર ન હોતો અમો એ દુકાન સીલ કરી દીધેલ છે અને એની પૂરેપૂરી ચકાસણી કાલે ટીમ દ્વારા કરી દેવામાં આવશે. નિવેદન લખાવું છું કે હું ઓપરેશન દરમિયાન અમદાવાદ ગયેલો હતો અને મારા ખેતીવાડીના ઘઉં 20 બોરી એ મારા માણસને કીધું અને ત્યાં કંટ્રોલની દુકાન કંટ્રોલને રહેઠાણ બધું ભેગું હોવાથી ત્યાંથી ભરાવેલ અને અમારે અંગત અદાવતને કારણે એને ઉપર કેસ કરી કે કંટ્રોલના ઘઉં છે એવું કરીને મારે બદનામ કરવાની કોશિશ કરેલી છે. એ દરમિયાન બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ રૂવેલ મુકામે સર્વે માટે આવી અને ચકાસણી કરી લોકોનો જવાબ લીધેલા. એમાં મારા 90% મારા પેવરમાં આવેલા છે કે સત્યને છે આ ખોટો આક્ષેપ કરેલો છે. મામલતદારની ટીમ પણ સાથે હતી, પુરવઠા સાથે મોટાભાગનું ક્રોસ ચેકિંગ કર્યું છે. એમાં